करी अमदावादनी अमदावादमां रिक्षा चालको बेफाम बन्या छे। जी हां, शहर अनेक विस्तारमां रिक्षा चालको बेफाम बनीने ट्राफिकना नियमोना धजागरा उड़ाड़ी रह्या छे। रिक्षा चालको ट्राफिकथी धमधमता विस्तारमां पण गमे ते जग्याए पाछळ जोया विना अचानक ब्रेक मारी देता अन्य वाहन चालको मुश्केलीमां मुकाय छे, तेमज क्यारेक तो मोटा अकस्मात पण थता होय छे। त्यारे शहेरना पकवान चार रस्ता पासे आवेला जीब्रा क्रॉसिंगनी आगळ रिक्षा चालको बेफाम रीते पोतानुं वाहन पार्क करता होवानुं सामे आव्युं छे। रिक्षा चालको पोताना जीव तो जोखम में नाखे छे, साथे ज मुसाफरोना जीव पण जोखम में मुकी रह्या छे। सिग्नल बंद होय त्यारे पोतानुं वाहन रोडनी डाबी बाजू लई जाय छे अने जीवू सिग्नल खुले पोतानुं वाहन पूर झड़पे चलावता केमेरामां कैद थया छे। त्यारे आ अंगे शुं कही रह्या छे अन्य वाहन चालको सांभळीए। ઘણા લોકો અહીંયા સાઈડમાંથી એક્ટિવા હોય છે યા તો રિક્ષા હોય છે, એ લોકો લઈને જતા હોય છે। અમે લોકો આપણે અહીંયા સિગ્નલ સ્ટોપ થઈ જાય એટલે સિગ્નલ ઉપર ઉભા રહી જતા હોઈએ છીએ, પણ એ લોકો ત્યાંથી જઈ જાય છે એટલે ઘણા બધા લોકોનો જીવ જોખમમાં હોય છે આના લીધે, અને આના લીધે એક્સિડન્ટ વધારે થાય છે, આના લીધે જ થતા હોય છે જનરલી। રોંગમાં જાય છે તો એ લોકોએ રોંગમાં ન જવું જોઈએ અને લેફ્ટ એટલે લેફ્ટમાં જ જવું જોઈએ, અને અન્ડરટેકિંગ ખોટું અન્ડરટેકિંગ કરે છે તે અકસ્માત સર્જે છે, તો આ વસ્તુ નિવારવી જોઈએ। નિયમો તોડવામાં એવું છે કે કોઈ પણ ચાર રસ્તાના ક્રોસિંગ ઉપર તમે જોતા હશો તો જયારે સિગ્નલ ઉભું રહે એ પછી ડાબી બાજુએ અમુક વાહનો ઉભા રહે છે, કે એમાં રિક્ષાવાળા હોય કે ટુ વ્હીલર્સ વાળા હોય કે કોઈ પણ વ્યક્તિઓ હોય, એ ડાબી બાજુથી કટ મારીને આખું રાઉન્ડ કરીને જમણી બાજુએ વળે છે। એના કારણે ઘણી વખતે સિગ્નલમાં રૂકાવટ આવે, કોઈ પડી જાય, કોઈ એજન્ટને વાગે, ઘણા વ્યક્તિઓ એવા જોયા છે કે જેમને વાગે છે, કોઈની ઇન્જરી એવી સિવિયર થાય છે કે એમની ડેથ બી થઈ જાય, તેમાં ઘણા ક્યાંક ને ક્યાંક આપણા નાગરિકો બી જવાબદાર છે અને પોલીસ બી ચાર રસ્તા ઉપર ઉભી ઉભી જોતી હોય છે। એમાં ખાસ રિક્ષાવાળા જે લેફ્ટ હેન્ડ સાઈડથી જાય છે એ આખું કટ મારીને રાઈટ હેન્ડ સાઈડમાં વળે છે, તો આના ઉપર કંઈક એક્શન લેવું જોઈએ અને જાતે જાગૃત થવાની જરૂર છે। આ જયારે ક્રોસિંગ બંધ હોય છે ત્યારે જે વાહન વાળાને રાઇટમાં જવું હોય છે એ લોકો લેફ્ટમાં થઈને રાઇટમાં જતા હોય છે અને ઓવરટેકની બદલે અન્ડરટેક જેવું કરતા હોય છે, જેને લીધે એક્સિડન્ટ થવાના ચાન્સીસ બહુ વધી જાય છે। તો એ લોકોને માત્ર લેફ્ટ એટલે લેફ્ટમાં જ જઈ શકે એ રીતનો રસ્તો રાખવો જોઈએ, અને એની ત્યાંથી જો રાઇટમાં જવા જાય તો એને ત્યાં રોકવા જોઈએ અથવા એના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ। અમદાવાદના રિક્ષા ચાલકો જે બેફામ બન્યા છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ચાર રસ્તા પાસે જે સિગ્નલ છે ત્યાં આગળ જે સ્ટોપ લાઇન આવેલી છે તેમાં નથી એ ઉભા રહ્યા, અને સાથે જે સર્વિસ રોડ છે ત્યાંથી જવા માટે જે સાઈડનો જે પટ્ટો હોય છે ત્યાં જવાનો જે મેઇન રોડ છે ત્યાં પોતાનું જે વાહન છે રિક્ષા છે તે પાર્ક ચલાવી રહ્યા છે, પાર્ક કરી રહ્યા છે અને બેફામ રીતે જે પોતાનો તો જીવ જોખમમાં નાખે છે, સાથે જ બીજા જે પેસેન્જર જે નાગરિકો છે પોતા એમનો પણ જીવ છે તે જોખમમાં નાખી રહ્યા છે। હાલ તો અમને ઉપર કોઈ કાર્યવાહી થતી નથી, તેના કારણે તે લોકો હાલ તો બેફામ રીતે પોતાનું વાહન ચલાવી રહ્યા છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય વીટીવી અમદાવાદ।